नमस्कार मित्रों, प्रीलियम रिविजन सीरीज 2020 ની અંદર તમારું સ્વાગત છે। રિલેક્સ થઈ જાઓ, આનંદથી હવે આ લેક્ચરને સાંભળો, મજા આવી જશે। આજે દિવસને આજે ઘણી બધી ન્યૂઝ અને ઘણું બધું જાણવા તમને આની અંદરથી મળશે। ચોખંડી સ્તૂપ વિશે જાણીશું આપણે, રાજ બૃહદેશ્વર મંદિરના બીજા ઘણા બધા નામો વિશે પણ આપણે જાણીશું, ઉપરાંત ગવર્મેન્ટની 2-3 સ્કીમો પણ વિશે પણ જાણીશું, અને તદુપરાંત એશિયાનો સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે તેને વિશે પણ આપણે જાણીશું, કે જેને હમણે નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરાવ્યું છે। તો સૌથી પહેલો પ્રશ્ન પણ તેને જ લઈ લઈએ કે એશિયામાં આવેલો સૌથી મોટો સોલાર પ્લાન્ટ એ ક્યાં આવેલો છે। આપણે તમને કહેવાનું છે મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશની અંદર, મિઝોરમ રામની અંદર કે પછી ગુજરાતની અંદર। જવાબ છે મધ્યપ્રદેશ, અને શું કામ ન્યૂઝમાં આવ્યું તે પણ થોડુંક જાણી લઈએ। શું કામ? કારણ કે આત્મનિર્ભર ભારત, હમણે આપણે ચીન અને ભારતના સંબંધોને જોઈને પ્રધાનમંત્રીજીએ જે આત્મનિર્ભર ભારતનું એક આખે આખું મિશન ચાલુ કર્યું છે, તો તેને અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક આ એક આપણો મહત્વનો કદમ સાબિત થઈ શકે છે। શું? મધ્યપ્રદેશની અંદર રેવા જિલ્લાની અંદર 750 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉપરાંત સોલર પ્લાન્ટ શું છે? એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ છે। યાદ રાખજો મિત્રો, અગર ક્વેશ્ચન તમને આવે પ્રિલિયમ્સના અંદર, પરીક્ષાની અંદર, તો શું સોલાર પ્લાન્ટ કયા ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશની અંદર, કે જેને હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કરાવ્યું હતું, બરાબર। અને બીજું શું છે કે આ મધ્યપ્રદેશ ઉપરાંત દિલ્હી મેટ્રો રેલને પણ ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત પ્રોવાઈડ કરશે, બરાબર। તો આ છે એશિયાનો સૌથી મોટો પાવર પ્લાન્ટ। ઉપરાંત બીજું એમ કે છે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ આ કઈ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે, તો તમારે કહેવાનું છે। જવાબ તમને જોઈ લીધો છે એટલે કંઈ ઇસ્યુ નથી। શું? મિનિસ્ટ્રી ઓફ અર્થ અને સાયન્સ, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર? જવાબનો મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સ છે, ધ્યાન રાખજો। IMD વિશે પણ આજે થોડીક ન્યૂઝમાં હતું, તો તે વિશે જાણી લઈએ। શું? ભારતમાં એવરેજ જે વરસાદ પડવો જોઈએ એની કરતાં શું 14% વરસાદ વધારે પડી ગયો છે, એવું IMD કહેવું છે। IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, કે જે 1857 બન્યું હતું। કઈ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે? મિનિસ્ટ્રી ઓફ અર્થ અને સાયન્સની અંતર્ગત તે કામ કરે છે। શું કામ કરે છે? વાતાવરણનું માહિતી મેળવવી, તેનું ફોરકાસ્ટ કરવું, અને બીજી સિસ્મોલોજી એટલે કે આકાશ સંબંધી જેટલા પણ મામલા જે છે તે પણ આ ડિપાર્ટમેન્ટ એટલે કે IMD જે છે તે ધ્યાનમાં આવે છે। એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે, તદુપરાંત રિજનલ ઓફિસ મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે જિલ્લામાં આવેલું છે। પછી એક પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, કે કોણને આની અંદર શું છે, તો જેટલા પણ ખેડૂતો જે છે તે પોતાની જે પ્રોડક્ટ્સ શું એનું સાચું મૂલ્ય મળે તેના માટે એક આ અભિયાન, એક સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી। મુખ્યત્વે 3 ચરણ છે એના। સૌથી પહેલું શું છે? પ્રાઇઝ સપોર્ટ સ્કીમ, PSS જેને કહેવામાં આવે છે, જેની અંદર શું કરવામાં છે, દાળ, તેલીબિયા અને નાળિયેરના પાકની ખરીદી કોણ કરશે? આ FCI ઉપરાંત જેની નોડલ એજન્સીઓ જે છે તે આ ત્રણેય પાકનું ખરીદદાર કરશે, અને જે કંઈ પણ ખર્ચ અથવા વ્યય થશે તે કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવશે। બીજું શું કહે છે, તો કે નંબર 2 ઉપર એમ છે કે પ્રાઇસ ડિફિશિયન્સી પેમેન્ટ સ્કીમ, યાની કે PDSP સ્કીમ, તો આમાં શું તેલીબિયા ફસલોનો સમાવેશ થાય છે, અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એવી પ્રાઇસ કે જેની અંદર સરકાર અમુક હદ કરતાં, જો અમુકને ખેડૂતને શું થાય, દાખલા તરીકે તમે 10 રૂપિયાની અંદર બધો ખર્ચો કાઢતા તમારે 100 રૂપિયાની અંદર એક પાક તૈયાર થયો, તો ઓછામાં ઓછા 100 રૂપિયા તો તેના મળવા જોઈએ ને, જો 80 રૂપિયા મળે તો તમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ ન હોય, બરાબર, એટલે ઓછામાં ઓછા 100 થી વધારે રૂપિયા તમને મળે તો જ તમને ફાયદો થાય। તો આ એક પ્રકારનો શું મિનિમમ સપોર્ટ પ્રાઇસ આ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે, અને તે આપવામાં આવે છે આને અંતર્ગત, તેલીબિયાને અંતર્ગત, બરાબર। તો આનું જે તમને ભુગતાન કરવામાં આવે છે સીધું ખાતોમાં તમને જમા કરાવી દેવામાં આવશે, અને ઉપરાંત જે મંડીઓમાં પણ જે ખેડૂતો જે છે તે વેચવા નીકળે તો તેમને પણ આનો ફાયદો થશે એમ કહેવામાં આવે છે। ત્રીજું શું એ છે, પાયલોટ ઓફ પ્રાઇવેટ પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટોકીઝ, PPSS, એટલે શું ભાઈ, આમાં પણ તેલીબિયા અને બીજા કેટલાક પણ ફાકો જે છે કે જેની અંદર રાજ્યો જે છે એ એમના જે સિલેક્ટ કરેલા જિલ્લાઓની અંદર આ સ્કીમને શરૂ કરે છે, અને તેમાં પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આગળ મેં તમને જણાવી દીધું શું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એવા જે પાકો હોય તેની ખરીદી કરશે, અને ઉપરાંત 15% સુધીની સર્વિસ ચાર્જની ક્ષતિ પણ રાજ્ય સરકાર પ્રોવાઈડ કરશે, બરાબર। બીજું શું કહેવામાં આવે છે તે પણ ચડી જાય લઈએ। ક્વેશ્ચન એમ કહેશે ચોખંડી સ્તૂપનું નિર્માણ જે છે તે કોણે કર્યું હતું,
ચંદ્રગુપ્ત પ્રથમે કર્યું હતું, સમ્રાટ અશોકે કર્યું હતું, વિજયરાજ ચોલે કર્યું હતું કે રુદ્રવર્મન પ્રથમે કર્યું હતું? તમારે જણાવવાનું છે. જવાબ આવે છે બી, સમ્રાટ અશોક. તો ચોખંડી સ્તૂપ વિશે થોડુંક માહિતી મળી, નોટ્સ બનાવીને આ બધું યાદ રહી જશે, તમને ચિંતા કરવાની કંઈ જરૂર નથી. બરાબર, તો આને શું છે, પ્રોટેક્ટેડ એરિયા ફોર નેશનલ ઇમ્પોર્ટન્સ. બરાબર, પ્રોટેક્ટેડ એરિયા ફોર નેશનલ ઇમ્પોર્ટન્સ આ એક એરિયા આને પહેલાં તો સિલેક્ટ કરવામાં આવે છે. આ ક્યાં આવેલો છે મિત્રો? સારનાથી, સોરી સારનાથમાં આવેલો છે. થીમાને યાદ રાખજો, થોડુંક સુધારો કરી લેજો. સારનાથમાં આવેલો છે. ઉપરાંત શું, કોને દ્વારા આ રચવામાં આવ્યું છે? ઈંટો દ્વારા રચવામાં આવેલો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ માત્ર ઈંટોથી ચણીને એવી સરસ રીતે આને બનાવવામાં આવ્યો છે કે જોવાવાળા જોતા રહી જાય એમ. બરાબર, નિર્માણ કોને કરાવ્યું છે? અશોક, સમ્રાટ અશોકે નિર્માણ કરાવેલું છે. ઉપરાંત છે એના શીર્ષ ઉપર એક અષ્ટભુજાકાર મિનાર પણ છે કે જે મુઘલ સ્મારક છે, અને તેને 1588ની અંદર હુમાયુએ યાત્રા દરમિયાન તેને ઉપલક્ષમાં તેને બનાવ્યું હતું, અષ્ટભુજાકાર મિનાર. ઠીક છે, તો યાદ રાખજો મિત્રો. અને સારનાથ વિશે આવ્યું છે, તો સારનાથનું વિશે એક ફેક્ચ્યુઅલ ન્યૂઝ એમ કહે છે કે ભગવાન બુદ્ધ જે હતા, બરાબર, તેમનો પ્રથમ ઉપદેશ જ્યારે એમણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યાર પછીનો પ્રથમ ઉપદેશ જે છે તેમણે આ જગ્યાએ આપ્યો હતો. બરાબર, બીજું જોડી લઈએ કે બીજું શું છે ઇમ્પોર્ટન્સ, કે યુવા સહકાર ઉદ્યમ સહયોગ એવં નવચાર યોજના. આની અંદર શું છે કે જે યુવાઓની જ આવશ્યકતા અને એમની ધ્યાનમાં રાખીને શું નેશનલ કોર્પોરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન NCDC જે છે એને આ યોજના તૈયાર કરવામાં આવી છે કે જેને નવા નવા ઉદ્યોગો સ્થાપના કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 100 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક વ્યય કરશે અને તે ક્યાં NC દ્વારા સર્જન કરવામાં આ સ્કીમનું આવ્યું છે. ઉપરાંત શું, કોને કોને લાભ મળશે? તો કે મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઉપરાંત દિવ્યાંગ અને સહકારી સમિતિ, સરકારી સમિતિ હોય સહકારી સમિતિ, તો તેને અને પૂર્વત ભારત જે છે અમુકના ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવે છે, આના લાભ કરતા આવ્યા છે. બરાબર, હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જોઈ લઈએ. તો આમાં શું, ખેડૂતોને સમય ઉપર ઋણ એટલે કે લોન આપવામાં આવે છે. હવે તમે જોયું હશે કે ભારતની અંદર શું થાય છે બેઝિકલી, કે ભાઈ અમુક ખેડૂતો જેને સમય ઉપર પૈસા નથી મળતા તો તે પોતાનો આખે આખો પાક પાછો લઈ જવો પડે છે, અથવા તો તેનો જે લાભ મળવો જોઈએ ને તો એને નથી મળતો. તો આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના થકી ખેડૂતોને લાભ મળશે કે ટૂંકા ગાળાની લોન પ્રાપ્ત ઝડપથી થઈ શકશે. બરાબર, કોને કોને લાભ મળશે? તો કે બધા જ ખેડૂતો કે જે ભૂમિધારી, જેની પાસે જમીન છે, અથવા તો કોઈ વ્યક્તિગત અથવા સંયુક્ત લોકો છે તેને આ લોન મળશે. ઉપરાંત કાષ્ટકાર હોય, પટ્ટેદાર જમીન જેની પાસે હોય, અથવા બટાઈદાર હોય તો તેમને પણ આ લાભ મળશે. ઉપરાંત સેલ્ફ હેલ્પ ગ્રુપને પણ, આ સહકારી જે મંડળી હોય તેમને પણ લાભ મળશે. વિશેષતા શું શું છે? તો કે નાના ગાળાની લોન જે છે એ આની અંતર્ગત આપવામાં આવે છે. ફસલની વાવવાની, ફસલને કટાઈ કરવાની, એવી બધી જે લોનો, નાના લોનો આની દ્વારા આપવામાં આવશે. ઉપરાંત ફસલ આપણે પાક વીમા અંતર્ગત પણ અમુક લાભો જે છે તે આના અંતર્ગત આપવામાં આવશે. પછી શું છે, ATMની સુવિધા પણ આપવામાં આવશે રૂપે કાર્ડ સાથે. શું કામ, કારણ કે મિત્રો અત્યારે તમે જોયું હશે તો પૈસા ઉપાડવામાં પણ ઢગલા મોઢે લાઈન હોય છે. માત્ર શું, લોકો પાસે ATM નથી હોતું એટલા માટે, તો જો ATM આવી જશે તો થોડો ઘણો પ્રશ્ન સોલ્વ થઈ જશે આ પૈસા ઉપાડવાનો. બરાબર, કે સ્થાનિક લોકો તો ઉપાડી શકશે એટલીસ્ટ. બીજું શું કે રાજા રાજેશ્વર પ્રથમ, બરાબર, આ મંદિર છે એનું નિર્માણ કોને કરાવ્યું છે તમારે એ કહેવાનું છે. તો કે રાજા રાજ પ્રથમે કરાવ્યું હતું, સમ્રાટ અશોકે, વિજયરાજ ચોલે, રુદ્રવર્મન પ્રથમે. આમાંથી કોણે કરાવ્યું હતું દોસ્તો? તો રાજા રાજ પ્રથમે આ રાજા રાજેશ્વરમનું નિર્માણ કરાવ્યું હતું. શું છે રાજા રાજેશ્વરમ પ્રથમ? રાજા રાજેશ્વર મંદિર એટલે બૃહદેશ્વર મંદિર. શું, ભગવાન શિવનું મંદિર છે, તમિલનાડુના તાંજુર જિલ્લાની અંદર આવેલું છે, કાવેરી નદીની અંદર દક્ષિણ તટ ઉપર આવેલું છે, એના દક્ષિણ કિનારે આવેલું છે. ઉપરાંત આના 3 બીજા નામ પણ યાદ રાખી લેજો, પેરિયા કોવિલ મંદિર, રાજ રાજેશ્વર મંદિર અથવા રાજ રાજેશ્વરમ. ઠીક છે, આ 3 એના જ નામ છે એટલે યાદ રાખી લેજો. પ્રિલિયમ્સની અંદર આ 3માંથી કોઈ પણ નામ તમને પૂછી શકે છે. પછી કોણે નિર્માણ કરાવ્યું હતું? કે 1003-1010ની અંદર રાજ રાજ પ્રથમ જે હતો, રાજા રાજા પ્રથમ, એણે આ બનાવ્યું હતું. ભારતનું સૌથી મોટા મંદિરોની અંદર આમાં ગણના થાય છે. ઉપરાંત શું, દ્રવિડ સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કોઈ હોય તો છે શું છે, બૃહદેશ્વરનું મંદિર છે.
અને પાછું યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તો આને જાહેર કરવામાં જ આવી છે. ઠીક છે, આ યાદ રાખજો મિત્રો, આ પણ તમને પૂછાઈ શકે છે. તો બસ આટલા આજના લેક્ચરમાં આટલું જ. આ લેક્ચર જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.